એમાં આજથી અમારે રાજકોટ શહેરમાં જે પ્રમાણે કોવિડની સંખ્યા વધી છે, શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા પણ વધી રહ્યા છે. હવે આ માઇક્રો કન્ટેનમેન્ટ એરિયામાં સે કોઈ માણસ બહાર નહીં નીકળે એને માટે જે પ્રમાણે અનલોક 11ના સૂચના છે, હવે પોલીસની અધિકારીએ માણસો જીઆરડી હોમગાર્ડ બધા મળીને એની પણ ચેકિંગ કરશે. માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા અને ક્વોરન્ટાઇન લોકો કા સેફ રાજકોટ એપ પણ ડાઉનલોડ કરાવશે અને કોઈ પણ સંજોગમાં જે પણ માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા છે એમાં સે કોઈ પણ કાયદા કાનૂન તોડશે તો એની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આજે અમે ફરી સે જે અગાઉ અમે કરા હતા આપને પ્રિન્ટ મીડિયા મારફત તમામ પોલીસ સ્ટેશનના ઈમેલ અને મોબાઈલ નંબર આપીને ફરિયાદના ચોક્કસ જવાબ આપીને જરૂરત પડશે તો આપની મુલાકાત પણ કરશે, જેથી કે તમે પોલીસમાં આવવા માટે રૂબરૂ કોઈ જરૂરત પડશે નહીં અને ના જરૂરી આવવાનું પણ થાય તો એક કે બે માણસ કરતાં વધારે ભેગા આવશે નહીં. મારે પ્રજાજનોને ફરી સે અપીલ છે કે રાજકોટ શહેરમાં જે જગ્યાએ ખાસ કર ખાન પીવાની જગ્યા છે, દાખલા તરીકે ચાની દુકાન અને ઉનાળા હોવાના કારણે ગોલાની દુકાન ઉપર મહેરબાની કરીને અત્યારે માસ્કના કડક અમલ ચાલુ થઈ ગયા છે. કોઈ પણ વસ્તુ ખાવા માટે માસ્ક ઉતારશો નહીં, માસ્ક ઉતારશો તો પછી ધ્યાન પે આવશે તો જે ધોરણ છે 1000 રૂપિયા દંડની જોગવાઈ એ પણ લેવામાં આવશે. આ તમામ કામગીરી કરવા માટે રાજકોટ શહેર પોલીસની 100 વાહનો અને 100 ઉચ્ચ અધિકારીઓ અને કરીબ 3000 પોલીસના જવાનો SRP TRV GRD હોમગાર્ડ બધા હવે આ વિશ્વ મહામારી કોરોનાને અટકાવવા માટે સિવાય બીજી કોઈ કામગીરી કરશે નહીં અને એને સાથ સાથ જે અમારા સહરક્ષકો છે એને પણ ફરીથી એક્ટિવેટ કરી દેવામાં આવશે અને સંપૂર્ણ રાજકોટ શહેર પોલીસ મક્કમતા સાથે અને માનવતા સાથે એને અમલીકરણ કરાવશે. અને મારે ફરીથી પ્રજાજનોને અનુરોધ છે કે કોવિડ અનુરૂપ વ્યવહાર પોતે પણ રાખે અને પોતાના સહજનોને પણ એવો જ વ્યવહાર રાખે જેથી કે અમે વધતા સંક્રમણને સારી રીતે અટકાવી શકીએ છીએ. જય હિન્દ, જય ભારત.